वडिया खाते आवेल स्वामीनारायण दिव्य धाम खाते गुरु पूर्णिमा दिवस ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। वडिया खाते आवेल स्वामीनारायण दिव्यधाम खाते गुरु पूर्णिमा दिवस नी भव्य उजवणी करवामां आवी हती। जो के आ स्वामीनारायण मंदिर ना हजारो भक्तजनों छे, आजुबाजू ना अनेक गाम ना हरिभक्तो आ दिवसे अचूक आवता होय छे। गुरु ना दर्शन करवा पण कोरोना नी परिस्थिति ने कारणे मंदिर द्वारा कोरोना नियम मुजब दर्शन राखवामां आव्या छे। गुरु पूनम नो कार्यक्रम 5 दिवस चालशे। आ दरमियान रोज 10 परिवारों ने पूजन नो लाभ मळी शके छे अने कोरोना गाइडलाइन नु चुस्त पालन थाय माटे 10 हरिभक्त परिवार ज गुरु पूनम नो लाभ लीधो। એકત્ર ન થાય અને ભેડ ન થાય આ વસ્તુને ધ્યાનમાં લઈ અને 5 દિવસ માટે આપણા દિવ્યધામ વડિયાની સાથે જોડાયેલા જે જે હરિભક્તો છે, હરિભક્તોના જે ગામ છે, એ ગામમાંથી દરરોજ 10-10 12-12 ગામના હરિભક્તો આવે અને મહાપૂજાનો લાભ લે અને ગુરુની ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવવાનો સંતોષ માને એવા બધા જ પાસાઓને ધ્યાનમાં લઈ અને આ 5 દિવસ માટે મહાપૂજાનો કાર્યક્રમ રાખેલો છે। ઘણા બધા મોટી સંખ્યામાં હરિભક્તો આજે મહાપૂજામાં જોડાયેલા છે। દરરોજ આટલા ને આથી મોટી સંખ્યામાં હરિભક્તો આ મહાપૂજાનો લાભ લે છે। જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસે માંગણી કરી અને એ માંગણીના પ્રતિસાદ રૂપે ગોપાળાનંદ સ્વામીએ રાજીપો વ્યક્ત કરી અને ગુણાતીતાનંદ સ્વામીને એટલે કે આપણા જૂનાગઢ પ્રદેશને આ મહાપૂજાની ભેટ ગોપાળાનંદ સ્વામીએ આપી છે। પોતે જે યંત્રની પૂજા કરતા હતા એ યંત્ર સ્વામીને આપ્યું, પોતે જે શાલિગ્રામજીની પૂજા કરતા હતા એ શાલિગ્રામજી પણ જૂનાગઢ રાધારમણ દેવના સાનિધ્યમાં ગુણાતીતાનંદ સ્વામીને આપ્યા અને કહ્યું કે સ્વામી તમારી માંગણી પ્રમાણે સોરઠ પ્રદેશના જૂનાગઢ દેશના હરિભક્તોનો જે વ્યવહાર દુર્બળતા છે એ સારો થાય, સકામ તમામ જે મનોકામનાઓ છે મનોકામનાઓ પૂર્ણ થાય એટલા માટે આ મહાપૂજાની જે